નમસ્કાર મિત્રો હું છું મિત્ર દિનેશ કઠિક હવે વાત કરવાની છે આજે કપાસમાં કે કપાસમાં દવા ક્યારે સાંટવી અને કઈ સાંટવી તો તમે આ આખો પ્લોટ તમે જોઈ શકો છો તો આ કપાસની હાઇડ તમે જુઓ અંદાજે કે આ કપાસનો છોડ છે તો ખેડૂત મિત્રો શું કરે કે જે આથીની કપાસ નાનો હોય નાનો એટલે આ છોડ મોટો છે હવે આ જુઓ કે આથી નહીં નાનો હોય તો આવડો આવડો કપાસ હોય દવા સાંટો મળે અને એ પછી જ્યારે કે જે ઇન્સેક્ટ્રિક સાઈડ જે ઝાર હોય તો આમાં કોઈ પ્રકારનું ઝાર અત્યારે વાપરવાની જરૂર નથી પહેલાં પ્રથમ તો વાત કરશું કે આ કપાસમાં અત્યારે દવા છાંટવાની કોઈ જરૂર નથી તમે પાંદડા જુઓ કોઈ પણ રોગ અત્યારે નથી અને આમાં અમુકના સફેદ જે ગધા આપણે જે સફેદ ભણભણ કહેવાય છે કે જે આપણી ખેડૂતની જે પાકની મિત્ર હોય છે કે જે તેમાં ખેડૂત મિત્રો શું કરે જાઝા ભાગના કે મોનોકોટોન એસીપેટ સાંટે તો એમાં જે સફેદ ગધા જેવા અત્યારે આમાં દેખાતા નથી પણ તે હોય તો મરી જાય છે એટલે આપણે જે અંદર કોઈ પાંચ પાસઠ મોલો હોય આ મચ્છી હોય તો એ ખાઈ જાય અને આપણે એને મોનો એસીપેટથી મારી નાખવી અથવા અન્ય કોઈ બીજું ઝાર લઈને આપણે એને મારી નાખવી તો અત્યારે આમાં કોઈ દવા છાંટવાની જરૂર નથી તો આમાં કદાચ તમારે જો દવા છાંટવી હોય તો આમાં શું કરો તમે કે આને અત્યારે નાનો કપાસ છે તો આમાં તમે ગ્રોથની દવા લો એટલે કે સારી કંપનીનું તમે યુમિક પણ વાપરી શકો છો અને સાથે સાથે અત્યારે તમે કોઈ પ્રકારનું યુરિયા કદાચ ન આપ્યું હોય યુરિયા તમે ન નાખ્યું હોય તો તમે સાથે ઓગણી ઓગણી પણ લઈ શકો છો તો ઓગણી ઓગણી તમે એક પંપમાં પચાસથી સિત્તેર ગ્રામ અથવા હવા ગ્રામ નાખીને પણ છાંટી શકો છો અને અત્યારે નાનો કપાસિયલ તમે પચાસ ગ્રામ લઈને પણ નાખી શકો છો તો એક પંપમાં પચાસ ગ્રામ ઓગણી ઓગણી અને યુમિક ત્રીસથી પાંત્રી મિલી અથવા ચાલીસ મિલી એક પપ્પા નાખી અને સાંટી શકો છો આમાં કોઈ ઝેર લેવાની જરૂર નથી કે જે અંદર ઝાર આવે એનું કોઈ અત્યારે જરૂર નથી તો તમે અત્યારે આને દવા સાંટવાની જરૂર છે નહીં કોઈ સાંટવી તો કદાચ તમે આ એક મેં કીધું એ સાંટી શકો છો હિમીક અને ઓગણી ઓગણી હવે આ તો મેં આ વાત કરી અત્યારે નાનો કપાસ અમે માનો કે કપાસ થઈ ગયો અથવા આ કપાસ થઈ ગયો ઢીસણ હમાણો અથવા એથી મોટો કે જે અંદાજે આપણે હાથ રમણો કહેવી તો એ વખતે પણ તમે જુઓ તો એ વખતે પણ તમે કપાસમાં પાંદડા અવરાહવરી કપાસના છોડ ઊંધાહાવરા કરી અને જોઈ અને એ પ્રમાણે તમે ઝાડ લઈને સાંટો એટલે જેથી કરીને તમારો દવાનો બચાવ થાય અને કપાસમાં આડેધડ દવા સાંટો નહીં જેથી કરીને રિએક્શન પણ આવે અથવા પાવર રજિસ્ટ્રેશન થઈ જાય જ્યારે આપણે જે દવાની જરૂર છે ત્યારે આપણે સાંટશું તો તે દવાનો રિઝલ્ટ પણ નહીં આવે એટલે એ એક ખાસ ધ્યાન આપજો તો અત્યારે મારા અંદર પ્રમાણે તમે હ્યુમિક અને ઉગણી ઉગણી લઈને તમે અત્યારે સાંટી શકો છો કપાસ વીસથી પચીસ દિવસ અથવા ત્રીસ દિવસનો થાય ત્યારે તમે એમાં સાંટી શકો છો તો વિડીયો આગળ નહીં લઈ જતા વિડીયો અહીંયા હું પૂરો કરીશ નમસ્કાર